દાન પુણ્યનું કામ કરવું ખૂબ જ સારી બાબત કહેવાય, પરંતુ એક એવું દાન કે જે કરવાથી તમે સીધા સ્વર્ગ પહોંચી જશો, તમે મહાપુરુષ બની જશો, ત્યારે શું છે સ્વર્ગ સુધી પહોંચવાનું દાન? જોઈએ અહેવાલ. શું તમારે મૃત્યુ પછી સીધા સ્વર્ગ પહોંચવું છે? શું તમારે નર્કમાં ન જઈ મહાપુરુષ બનવું છે? તો આ વાયરલ વિડિયો ખાસ તમારા માટે છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દાન કરશો તો સીધા સ્વર્ગમાં જશો અને મહાપુરુષ બની જશો, પરંતુ કેવી રીતે? તો જરા આ વિડીયો જુઓ. આ એક એવા મહાશય છે કે જેમની માતાનું મૃત્યુ થયું છે અને તેમની ક્રિયા પર તેમની માતાની આત્માને શાંતિ મળે તે માટે દાન કરી રહ્યા છે. દાન કરનાર વ્યક્તિનું એવું માનવું છે કે આ પ્રકારનું દાન દરેક વ્યક્તિએ કરવું જોઈએ અને આ દાન કરવાથી વ્યક્તિ નર્કમાં નહીં પરંતુ સીધા સ્વર્ગમાં જશે. દાન કરો, સ્વર્ગમાં જાઓ. આ દાન છે સ્વર્ગનો માર્ગ. વ્યક્તિ દાન તો કરી રહ્યો છે, પરંતુ એવી તો શું વસ્તુ છે કે જેને દાન કરવાથી સ્વર્ગના દ્વાર ખુલી જાય છે? તમે જાણવા માટે આતુર હશો ને, પરંતુ જોજો ક્યાંક ચોંકી ન જતા, કારણ કે આ દાન તમે નહીં કરી શકો. હજુ પણ જાણવું છે તો જાણી લો કે આ દાન દારૂનું દાન છે. ચોંકી ગયા ને? આ મહાશય પોતાની માતાની ક્રિયા પર લોકોને દારૂ અને ખાવાની વસ્તુનું દાન કરી રહ્યો છે. એવું પણ નથી કે દાન લેવા માટે કોઈ નથી આવી રહ્યું, ખૂબ મોટી માત્રામાં લોકો આ દાન લેવા માટે પણ આવી રહ્યા છે. આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને તેમાં આ પ્રકારનો મેસેજ લખવામાં આવ્યો છે કે આવું દાન કરો અને સીધા સ્વર્ગ જાઓ. એટલું જ નહીં, પરંતુ 23,000 જેટલા લોકો આ વિડીયોને જોઈ ચૂક્યા છે તો અનેક લોકો શેર પણ કરી ચૂક્યા છે. જોકે આ વિડીયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ આ એક પ્રકારની ઘેલછા છે અને આવી ઘેલછા ફેલાવનાર સામે પણ ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આવા માનસિક લોકો સમાજને બરબાદ કરી શકે છે, યુવા ધનને નશાના રવાડે ચઢાવી શકે છે. દાન પુણ્ય કરવું સારી બાબત છે. ભૂખ્યાને અન્ન આપવું, વસ્ત્ર વિહોણાને વસ્ત્રનું દાન કરવું સાચું પુણ્ય છે. એવું કરશો તો તેમના આશીર્વાદ તમને મળશે, પરંતુ આવું સમાજને બરબાદ કરતું દાન ન હોય, આવા વ્યક્તિને નર્કમાં પણ જગ્યા ન મળી શકે. વીટીવી આવા માનસિક પગલાંનો હંમેશા વિરોધ કરતું આવે છે અને હંમેશા વિરોધ કરશે જ, પરંતુ સમાજે પણ આવા માનસિક લોકોથી પોતાના સંતાનોને દૂર રાખવા અપીલ કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.